नमस्कार, मेट्रो 8-9-10 में आपनु स्वागत छे। समाचारनी शुरुआत करिए, महत्वना ब्रेकिंग न्यूज आवी रह्या छे। उत्तर भारत थी, उत्तर भारत में भूकंपना आंचका अनुभव्या छे। भूकंपना आंचका जेने लईने लोकमां भय फैलाई गयो। रातना 9:34 वागे भूकंपना आंचका अनुभवाया। उत्तर भारत में भूकंपना आंचका ज्यां रिचर स्केल पर भूकंपनी तीव्रता 5.8 नी प्राथमिक तबक्के नोंधाई छे। अफगानिस्तान अने पाकिस्तान में पण भूकंपना आंचकानो अहेसास थयो छे। उत्तर भारत में भूकंपना आंचका जेमां दिल्ली एनसीआर में पण भूकंपना झटका अनुभवाया। उत्तर भारत में जे रीते भूकंपना आंचका अनुभवाया छे तेने लईने जनता में क्यांक भय जोवा मळी रह्यो छे। अफगानिस्तान में हिंदुकुंज में भूकंपनुं केन्द्रबिंदु होवानुं मानवामां आवी रह्यु छे। रातना 9:34 वागे भूकंपना आंचका अनुभवाया। भूकंपना आंचकाने लईने रिचर स्केल 5.8 ની તીવ્રતાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે ભૂકંપના આંચકા અનુભવાયો છે, દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકાનો લોકોએ અનુભવ કર્યો છે। ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકાનો અનુભવ, જેના કારણે જનતામાં ક્યાંક ફફડાટ પેસી ગયો છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે રીતે એસટી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી જે ભરતીની રાહ જોવામાં આવી હતી તેમાં એસટી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 7 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે। 4062 ડ્રાઈવરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 3342 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે 4062 ડ્રાઈવરની જે ભરતીની જાહેરાત કરાઈ છે, છેલ્લા ઘણા સમયથી આ ભરતીની રાહ જોવામાં આવી હતી, જેને લઈને એસટી દ્વારા ડ્રાઈવર કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 7 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે, જેને લઈને તમામ ઉમેદવારો કે જે રસ ધરાવે છે તે તમામ લોકો આ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરી શકશે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રાજ્યના 61 મામલતદારોની એક સાથે સામૂહિક બદલી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં રાજ્યના 61 જેટલા મામલતદારોની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં 61 મામલતદારને મૂકવામાં આવ્યા। મોડી સાંજે મહેસૂલ વિભાગ દ્વારા આ બદલીના આદેશ જાહેર કર્યા છે। ચૂંટણીસ નાયબ ચૂંટણીસ તરીકે જે ફરજ સોંપાઈ છે તેને લઈને 61 મામલતદારોની બદલી પ્રક્રિયા કરવામાં આવી છે। ચૂંટણી વિભાગ પણ આ ફરજમાં સોંપવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે 61 મામલતદારોની બદલીના જે આદેશ થયા છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાં મામલતદારોની બદલી કરવામાં આવી છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર એસીબીના સાણસામાં એક વધુ આરોપી ઝડપાઈ ગયો છે। અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે, જેની અંદર એસીબીએ કુજાળ ગામ ખાતે તલાટીને લાંચ લેતા ઝડપી લીધો છે। કુજાળ ગામમાં લાંચ લેતો તલાટી ઝડપાઈ ગયો। તલાટી કમ મંત્રી અર્જુન શર્મા લાંચ લેતા ઝડપાયો છે। 30,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ અર્જુન શર્માને ઝડપી લીધો છે। એસીબીએ કુજાળ ગામ પંચાયતની કચેરીમાં જ આ ટ્રેપ ગોઠવી હતી અને જ્યારે 30,000 રૂપિયા તલાટીએ હાથમાં લીધા તેવું તાત્કાલિક જ એસીબીના અધિકારીઓએ તેને રંગે હાથ ઝડપી લીધો અને તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કુજાળ ગામનો તલાટી કે જે લાંચ લેતા ઝડપાઈ ગયો છે, 30,000 રૂપિયાની લાંચ લેતા તલાટી કમ મંત્રીને પકડવામાં આવ્યો છે। અર્જુન શર્મા કે જે લાંચ લેતા ઝડપાયો અને તેની સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભાવનગરમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરોનો આતંક, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી ફરિયાદો થઈ રહી છે, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને અધિકારીઓને અરજ કરી રહ્યા છે, પરંતુ હજી પણ આ આતંક યથાવત છે। આખલા યુદ્ધમાં 1.5 કલાક રોડ બંધ થયો હતો, ત્યારે એક આખલો ડિવાઈડર કૂદવા જતા ફસાઈ ગયો હતો। આમ અનેક બનાવો સામે આવ્યા છે। સ્થાનિકોએ ડિવાઈડર તોડીને આખલો બહાર આવી ગયો હોવાની પણ ફરિયાદો તે દરમિયાનમાં કરી હતી।
आप जोई रह्या छो कि जे रीते दृश्यमां जोवा मळी रह्युं छे के आंकड़ाने लईने जे छेल्ला थोड़ा समयथी रખડતા ઢોરોનો જે આતંક જોવા મળી રહ્યો છે તેમાં લીલા સર્કલ પરથી ટોપથી રોડ પર આંકડાનું યુદ્ધ જોવા મળ્યું હતું। આંકડા યુદ્ધમાં અડધો કલાક રોડ બંધ થયો હતો। રખડતા ઢોરોના કારણે જનતા ત્રાહિમામ પુકારી રહી છે અને અનેક જગ્યાએ અકસ્માતનો ભોગ બની રહી છે, પરંતુ તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ રખડતા ઢોરોનો આતંક ભાવનગરની અંદર યથાવત છે, જેના કારણે જનતા પરેશાન છે। तो समाचार में आगळ वात करीए, केन्द्रीय मंत्री मनसुख मांडवियानी गांधीनगरनी मुलाकात छे। तेमां 17 अने 18 ऑगस्ट ने लईने जे मुलाकात करवामां आवी हती तेमां गांधीनगरमां आ मुलाकात योजाई छे। तेओए गांधीनगरमां हेलीपेड एक्जिबिशन सेंटरनी पण मुलाकात करी छे अने साथे ज महात्मा मंदिरनी आ मुलाकात खास बनशे तेवुं जाणवामां आव्युं छे। बैठक अंतर्गत गांधीनगरनी अंदर मुलाकातनो दौर योजवामां आव्यो हतो। देश में कोविड मैनेजमेंट ने लईने विश्व आखू अचंबित थयुं छे। कोरोना जेवी महामारी ना समय में देशना नागरिकोए वेक्सिन मळी अने लोकोना जीव पण बचाव्या। आ पाठ हवे देशनी सर्वोच्च संस्थाओमां पण समझावामां आवी रह्यो छे। केन्द्रीय आरोग्य मंत्री मनसुख मांडवियाए आईआईएमना पाठ भणावा माटे विद्यार्थीओने भणाव्या छे। कोविड मैनेजमेंट केवी रीते कर्युं अने विश्वमां बीजा देशो करता समयसर वेक्सिन केवी रीते मळवी તે અંગે માહિતી પણ આપી હતી। વિશ્વમાં ભારતે વેક્સિનની કોલ્ડ ચેઇન કેવી રીતે જાળવી શકાય તે અંગે પણ મહત્વની માહિતી આપી છે। આગામી દિવસોમાં ભારત ડિજિટલ યુવિન અને સાથે જ યુવાનો માટેની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં બાળકના જન્મતા સાથે જ તમામ ડેટા અને સમયસર વેક્સિન મળી રહે તે માટેની માહિતી તેમાં રાખવામાં આવશે। तो गांधीनगर खाते प्रदेश महामंत्री रजनीश पटेले जणाव्युं छे के प्रेस कॉन्फरन्स में तेमणे उल्लेख कर्यो छे। आ प्रेस कॉन्फरन्स नी अंदर महामंत्री भाजप जनसंपर्कना वतनी चिट्ठी जणावी हती, जेमां खास करीने प्रदीपसिंह वाघेलाना राजीनामा अंगे पत्रकार परिषदमां खास वात करवामां आवी हती, जेमां जणाववामां आव्युं छे के तेमना राजीनामा विशे जे अफवाओ चाली रही छे ते बधी खोटी छे। तेमणे पोताना व्यक्तिगत कारणोसर राजीनामुं आप्युं छे। तो बीजी तरफ भाजपना नेता ऋत्विक पटेले पण मंतव्य न्यूज साथ करेली खास बातचीत में जणाव्युं छे के तेमणे व्यक्तिगत कारणोसर राजीनामुं आप्यानी वात छे। जनसंपर्कना माध्यमथी विविध कार्यक्रमोना माध्यमथी लोकसंग्रह द्वारा आ पार्टीने सौथी मोटी पार्टी बनावानुं जे काम कर्युं छे एवा तमाम मोर्चाओमां बक्षीपंच मोर्चाए एक विशेष प्रयोग कर्यो। माननीय पाटिल साहेबना नेतृत्वमां एमना मार्गदर्शनमां बक्षीपंच मोर्चाना अध्यक्ष मयंकभाई अने एमनी टीम द्वारा बधी ज लोकसभानो संपर्क करवानो एक वाहन द्वारानो सुंदर प्रयत्न। दीपसिंह वाघेला अमारा पार्टीना खूब सनिष्ठ सक्रिय अने वर्तमान में प्रदेश महामंत्री तरीके खूब सक्रियता थी कामगिरी करवावाड़ा आगेवान छे। एमने एमना व्यक्तिगत कारणोसर पार्टीमांथी स्वैच्छिक राजीनामुं भाजपना प्रदेश महामंत्री प्रदीपसिंह वाघेलाए अचानक राजीनामुं आपी दीधुं छे। आपणी वच्चे डॉक्टर ऋत्विज पटेल छे, ते केटलाक खुलासा करशे। डॉक्टर, કઈ બાબતને સેના કારણે અચાનક રાજીનામું આપવાની ફરજ પડી? જો પ્રદીપસિંહજી ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કરતા આવ્યા છે, અલગ અલગ જુદી જુદી જવાબદારીઓ યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષની હોય, પ્રદેશના મંત્રીની હોય કે છેલ્લે પ્રદેશના મહામંત્રી તરીકે, તેઓ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે, પરંતુ પોતાના વ્યક્તિગત જીવનમાં કેટલીક જવાબદારીઓના લીધે
કામનું ભારણ ઘટાડવાના હેતુથી એમણે પાર્ટીને વિનંતી કરી હતી કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો તો હું મારા વ્યક્તિગત જીવનમાં ધ્યાન આપી શકું. એના પર ગહન વિચાર કરીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એમનું રાજીનામું સ્વીકાર્યું છે. બાકી જે કોઈ પણ વાત સોશિયલ મીડિયામાં હોય કે લોકમુખે હોય કે મીડિયામાં ચર્ચાઈ રહી હોય એ વાત સત્યથી વેગળી છે. માત્ર ને માત્ર વ્યક્તિગત કારણોસર એમણે રાજીનામું આપ્યું છે, જેનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. છેલ્લો પ્રશ્ન કે એમના સામે જે કથિત આક્ષેપો થયા છે તેમાં તથ્ય શું અને શું પગલાં લેવામાં આવશે? જો અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલે આજની પ્રેસ વાર્તામાં ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે એમના વિરુદ્ધ જે કંઈ પણ વાતો ચાલી રહી છે તે સત્યથી વેગળી છે, બેઝલેસ છે. તો આ હતા ડૉક્ટર ઋત્વિજ પટેલ કે જેમણે પ્રદીપસિંહના સમર્થનમાં એવું કહ્યું કે વાત સત્યથી વેગળી છે અને આજની સમગ્ર બાબત અંગે પણ રજનીભાઈ પટેલે પ્રકાશ પાડ્યો છે. કેમેરામેન શાયર શર્મા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ચાર દિવસ પહેલા રાજકોટની સોની બજારમાં પકડાયેલા ત્રણ આતંકવાદી બાદ રાજકોટ સિટી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસની એસઓજીની ટીમ દ્વારા સોની બજાર ખાતે ચકાસણી હાથ ધરવામાં આવી છે. બંગાળી તેમજ અન્ય પરપ્રાંતીય કારીગરોનું આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ સોની બજારમાં રહેતા પરપ્રાંતીય કારીગરોના રહેઠાણના પુરાવા પણ પોલીસે ચકાસ્યા છે. જે મકાન માલિકો પુરાવા રજૂ નહીં કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં પત્રિકા મામલે સુરત જિલ્લા ભાજપના પ્રદેશ ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં ભોળાદ ખાતેની જીતેન્દ્ર શાહ અને ચોટીલા ખાતેથી વિજય ઉર્ફે વિજયસિંહની ધરપકડ કરવામાં આવી છે. 29 જુલાઈ 2023 સુધીના રિમાન્ડ મેળવી આરોપીની પૂછપરછનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને લાજપોર જેલ ખાતે મોકલવામાં આવશે. કેસમાં જીનેન્દ્ર શાહ સાથે મોરબી ડિવિઝનમાં કેસ નોંધાયો છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા બાદ ભાગતો ફરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડામાં સફાઈ કામદાર મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા સફળતા મેળવી છે. સમગ્ર ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી સ્વપ્નિલ આર્કેડ માટે સામે ચાની કીટલી ચલાવતો હતો, તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે મિત્રોની સામે પોતે શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ છે તે હકીકત સાબિત કરવા દેતા તેણે આ હત્યાને અંજામ આપ્યો છે. ટોના જે મારતા હતા એ સહન ન થયા, એટલે એને પ્રૂવ કરવું હતું કે હું શરીરસુખ મારી શકું છું, એટલે એને માગણી કરી. પણ જ્યારે બૂમાબૂમ જે મૃતક મહિલા છે બૂમાબૂમ કરવા લાગે ત્યારે ડરી ગયો અને મર્ડર કરી નાખ્યો. અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં બલાત્કાર કર્યો હોય એવું સામે આવ્યો નથી, પણ એ માગણી કરી હતી એવું સામે આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના 48 વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવા માટે આ કાર્યક્રમને લઈને મુખ્ય ઉદ્દેશથી એક કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં સુવિધાને લઈને પ્રાથમિક સુવિધાઓ માટે કોર્પોરેશન ઓફિસમાં ખાસ ધક્કા ન ખાવા પડે અને ઘણીવાર કર્મચારીઓને અરજદારો વચ્ચે બોલાચાલી થતી હોય છે તે તમામ બાબતોને નિવારવા માટેની ખાસ યોજના તૈયાર કરાઈ છે. આવા સંજોગોમાં અરજીઓનો નિકાલ થયો હોવાના જે ફરિયાદ છે તે વધતી હોય છે. નાની નાની સમસ્યાઓ સાથે રહેલી અરજીઓનો નિકાલ ઝડપથી થાય તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ નિવારણ કાર્યક્રમે દરેક જગ્યાએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અરજદારો પોતાના પ્રશ્નોનું અધિકારીઓ અને કોર્પોરેટરની હાજરીમાં જ નિરાકરણ લાવવાનું આવવામાં આવ્યું છે. સાથે તમામ અરજીઓનો નિકાલ ત્વરિત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ પાસે પણ મોકલવામાં આવ્યો છે. નાની સમસ્યાઓની અરજીઓનો નિકાલ થાય અને સ્થળ પર જ નિકાલ થઈ જાય તેવી પણ આગ્રહ રાખવામાં આવે છે, જ્યારે મોટા પ્રશ્નોને લઈને તે જે ફરિયાદ છે તેને આગળ ફાળવવામાં આવે છે. અમદાવાદમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈને એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં પીવાનું પાણી ના આવતું, જમવામાં ખરાબ આહાર મળવો અને વિદ્યાર્થીઓના રૂમમાં પંખા લાઇટની સુવિધામાં સમસ્યા હોવાના કારણે એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો છે અને હોસ્પિટલમાં
સંચાલકો પાસે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓને 1000થી વધારે વિદ્યાર્થીઓ રહે છે, છતાં પણ ત્યાં પાણી એક જ કલાક આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જમવાનો આહાર પણ બહુ ખરાબ આપવામાં આવે છે. તેના સંદાસ બાથરૂમ એ બી બહુ ખરાબ હાલતમાં છે. આજરોજ એનએસઓ દ્વારા તેના વોર્ડનને રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓને 24 કલાક પાણીની સુવિધા, જમવાનો આહાર પોષક તત્વો હોય એવું આપવામાં આવે તેવી મારી માંગ કરવામાં આવી. તેના વોર્ડન દ્વારા પણ અમને બાહ્યતરી આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે તમામ તમારી માંગો પૂરી કરવામાં આવશે. જો માંગો પૂરી કરવામાં નહીં આવે તો એનએસઓ દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન. અમદાવાદમાં આવેલ એસવીપી વીએસ સંકલન એનએચએલ કોલેજના તાજેતરમાં ઓપન માઇક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પ્રોફેસરો પર અને પુરુષ અને સ્ત્રી બંને પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી. આ ટિપ્પણીઓ ખૂબ જ અભદ્ર હતી અને અત્યંત જાતિ પ્રકૃતિની હતી, જેમાં પ્રોફેસરોના સ્ત્રી પ્રાઇવેટ પાર્ટ્સ ઉપરની ટિપ્પણીઓ પણ સમાવેશ થયો હતો. આ સાથે જ આ ઓપન માઇક પ્રોગ્રામમાં અસ્પૃશ્યતાના વિષયને લાવીને હિન્દુ ધર્મ પર પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આટલું જ નહીં, એનએચએલ એમસીસીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસ પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી અને મૃતક વિદ્યાર્થીઓની ગરિમા જાળવવાના બદલે તેને વિશે અભદ્ર ટિપ્પણી પણ પાસ કરવામાં આવી હતી. આ જ મુદ્દાને લઈને એવીપી દ્વારા એનએચએલ કોલેજને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તેના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવાય અને તેમને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વડોદરામાં ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે, ત્યારે શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહે સુનિલ સોલંકીના રાજીનામાને લઈને સમર્થન આપ્યું છે. તો આ અચાનક રાજીનામું આપતા સમગ્ર વડોદરામાં અટકળો જોવા મળી રહી છે. રાજીનામું માન્ય સુનિલભાઈ સોલંકીનું છે, તે અંગત કારણોસર પોતે રાજીનામું આપેલું છે. આજે રાજીનામું નથી આપ્યું, રાજીનામું એમણે થોડાક દિવસ પહેલાં આપેલું છે. રાજીનામાને સ્વીકૃતિ આપી છે, અમને સૂચના આપી છે, અમને મહામંત્રી તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ કાર્યકર્તા તરીકે કેટલો સમય કામ કરવું, ક્યારે એને કામમાંથી મુક્તિ મેળવવી એ પોતે નક્કી કરતા હોય છે. ત્યારે એમણે જે જવાબદારી અત્યાર સુધી કરી છે એ જવાબદારી સુખેરે નિભાવી છે અને આજે જ્યારે એમની રાજીનામાની સ્વીકૃતિ થઈ છે ત્યારે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધારિતતા સહિત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ કાર્યક્રમ અંતર્ગત વિશેષ અને વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરી હતી અને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું છે કે મારી માટી મારો દેશ કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા અને વ્યક્ત કરવામાં આવશે, તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવશે. જનશક્તિને પ્રેરિત થાય તેવા કાર્યક્રમોને ખાસ બિરદાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટ સરકારી તંત્ર અને ભ્રષ્ટ રાજનેતાઓના કારણે પાલિતાણા તાલુકામાં જે સાંજપડામાં અનેક માર્ગો એવા છે કે જે અત્યારે આજે પણ બિસ્માર હાલતમાં પડ્યા છે, જેની અંદર ખાસ કરીને ગામ લોકોના તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. પાલિતાણા તાલુકાના સાંજણા સર ગામે બનેલો રસ્તો જે છે એ બિસ્માર હાલતમાં છે. માત્ર 3 માસમાં આ રસ્તાને લઈને સમગ્ર ધોવાણ થયું છે. જો કે આ માર્ગ જ્યારે બનતો હતો ત્યારે જ તે નબળો હતો. સાથે જ આ તમામ ફરિયાદો છે તે સરકારી તંત્રમાં કરવામાં આવી છે, પરંતુ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેવી ફરિયાદો પણ અત્યારે હાલમાં સામે આવી રહી છે અને લોટ પાણી અને લાકડા જેવો રોડ બનાવી દીવાઓ અને મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 3 માસમાં જ આ રોડ ખાડા પડી ગયા અને બિસ્માર બની ગયો છે. સાધન સરગામની અંદર આરએનબી દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા જે મોટા મોટા કપચા નાખવામાં આવ્યા છે એટલે તદ્દન થૂંકના હાંધા સમાન છે.
કેમ કે સાંજના સતી છે, તળાજા સુધી રોડ ખરાબ છે. એ રોડમાં ખાલી મોટા મોટા પાણા નાખવામાં આવ્યા હતા, કેમ કે મોટરસાઇકલવાળા સ્લીપ થઈ જાય. અત્યારમાં બે મોટરસાઇકલવાળા સ્લીપ થઈ ગયા અત્યારે, બરાબર. હવે આને કોકને વાગે એને જવાબદાર કોણ? જેથી કરીને સરકારને અપીલ કે આમાં કાંકરાની માથે મોટા મોટા મેટલની માથે ઝીણી મેટલ પાથરે એવી ગામજનોની વિનંતી છે. તો સુરતમાં વાહનનો મહત્વનો પુરાવો ગણાતી આરસી બુક પણ લેવામાં આળસ દાખવતા હોય તેવા લોકોને સામે લાલ આંખ કરાવાઈ છે. આ કહેવામાં કારણ એ છે કે સુરત આરટીઓમાં રિટર્ન થયેલી 10,000 કરતાં વધારે આરસી બુકનો ખડકલો જોવા મળી રહ્યો છે. 2012થી 2023 દરમિયાન આટલી મોટી સંખ્યામાં આરસી બુક રિટર્ન થઈ હોવાના છતાં પણ વાહન માલિકો પોતાના વાહનના આ મહત્વના પુરાવાને લઈને આળસ દાખવતા હોય તેવું લાગી રહ્યું છે. એડ્રેસ પર કોઈ વ્યક્તિ ન હોવાના કારણે થતા આરસી બુક પરત થતી હોય છે, પરંતુ આરસી બુક જે તે શહેરની આરટીઓમાં કચેરીમાં જતી હોય છે અને ત્યારબાદ વાહન માલિકને આ આરસી બુક કોઈ એડ્રેસ બાબતે મોકલવી પડે છે. પરંતુ સુરતના ઘણા લોકો આરસી બુક લેવામાં પણ આળસ દાખવતા હોય તેવું લાગી રહ્યું છે. નામની સરખામણી કરી આવી આરસી બુક એમને પરત આપવામાં આવી હોય છે. અંદાજિત અત્યાર સુધી આપણે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો સુરત આરટીઓ ખાતે આવી 20,000 આરસી બુકો જે પરત મેળવવા અરજદારો આવ્યા નથી એટલી સંખ્યા નોંધાયેલી છે. પત્રે અંદાજિત એવરેજ 30-40 આરસી બુકો રિટર્ન આવતી હશે અને 101 અરજદારો અત્રેથી આરસી બુકો પરત મેળવી લેતા હોય છે. તો સુરત શહેરમાં ઓવરસ્પીડમાં કે પછી નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો ચેતી જજો, કારણ કે અમદાવાદની ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસ દ્વારા છેલ્લા 14 દિવસમાં ઓવરસ્પીડના 13,124 કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઈવના 327 કેસ, 191 વાહનો પણ સાથે કબજે કરાયા છે. તેમજ ભયજનક રીતે વાહન ચલાવવા બાબતે 3,389 કેસ દાખલ કરવામાં આવ્યા છે. હેઠળ સમગ્ર સિટીમાં એમબીટ 185 એટલે કે દારૂ પીને ગાડી ચલાવી અને સાથે સાથે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરવું, એ બંને હેડ હેઠળની ડ્રાઇવ રાખવામાં આવેલી છે. જેમાં અત્યાર સુધીમાં સુરત શહેરે એમબીટ 185ના 431થી વધારે કેસો, 279ના 431થી વધારે કેસો, ઓવર સ્પીડિંગના જે સ્પીડગન અને ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરીને ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે એમાં 13,124 અને 185ના 327 કેસો કરવામાં આવેલા છે. સાથે સાથે રોંગ સાઈડમાં જે લોકો પોતાનું વાહન ચલાવે છે ભયજનક રીતે એમાં પણ ઇન્ટરસેપ્ટર અને સ્પીડગનની મદદથી તેમજ સ્થળદંડના કેસો પણ કરવામાં આવેલા છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા અમદાવાદથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે મેગા ડ્રાઈવની શરૂઆત કરી છે. અમદાવાદ પોલીસની મેગા ડ્રાઈવ જેની અંદર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ ચાલી રહી છે. પોલીસ દ્વારા ડ્રાઈવ જેમાં સેક્ટર 1 ચિરાગ કોરડિયા સહિતની ટીમ અત્યારે સ્થળ પર હાજર છે, જેમાં ઝોન 7 ડીસીપી સહિત તમામ લોકો અત્યારે હાલમાં વાહનનું ચેકિંગ કરી રહ્યા છે. જેથી અમદાવાદમાં અકસ્માતની ઘટના બની હતી અને ત્યારબાદ વાહન વ્યવહારને લઈને અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોને સુચારુ રીતે પાલન કરાવવા માટેની ખાસ આ ડ્રાઈવનું પાલન કરવામાં આવી રહ્યું છે અથવા તો શરૂ કરવામાં આવ્યું છે તેવું લાગી રહ્યું છે. જેમાં અમદાવાદ પોલીસે આ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. જે પણ વ્યક્તિ વાહનોના નિયમનું પાલન નથી કરતો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની અંદર નવનિયુક્ત સેક્ટર 1 ચિરાગ કોરડિયા અને ઝોન 7ના ડીસીપી સાથે રહી અને આ ડ્રાઈવને ચલાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે પોલીસના કાફલા સાથે ડ્રાઈવ એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે, જેની અંદર તમામ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેગા ડ્રાઈવ દરમિયાન જે પણ કસૂરવાર વાહન ચાલક દેખાશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવું અધિકારી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. એસજી હાઈવે અને સિંધુ ભવન પર અત્યારે હાલમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન, જેમાં સેક્ટર 1 ચિરાગ કોરડિયા સહિત ઝોન 7 ડીસીપી અત્યારે સ્થળ પર હાજર છે. જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર મેગા ડ્રાઈવની અંદર તમામ ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે. સેક્ટર 1 ચિરાગ કોરડિયા અને ડીસીપી ઝોન 7 તરુણ દુગ્ગલ બંને અધિકારીઓએ સાથે રહી અને મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. અમદાવાદના પશ્ચિમ અને પોસ્ટ વિસ્તારની અંદર કે જ્યાં લોકો ઓવરસ્પીડથી વાહન હંકારતા હોય છે તેમની સામે લાલ આંખ કરી અને નિયમોનું પાલન કરવા માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસના કાફલા દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન, જેની અંદર તમામ વાહન ચાલકોને
चेकिंग हाथ धराया छे। वाहनोमांथी जो कोई प्रतिबंधित वस्तु अथवा तो कोई वाहन चालक नशानी हालत में के पछी नियमनो भंग करतो देखाशे तो तेनी सामे कड़क कार्यवाही करवामां आवशे तेवुं पण सूचन करवामां आव्युं छे। અમદાવાદમાં મેગા ડ્રાઈવનું આયોજન કે જેની અંદર જે રીતે તાજેતરમાં જ તથ્ય પટેલના જે અકસ્માત થયો હતો અને 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા તેને લઈને હવે પોલીસ એલર્ટ મોડમાં આવ્યું છે। સમગ્ર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ હવે મેગા ડ્રાઈવનું આયોજન થયું છે જેમાં નવનિયુક્ત સેક્ટર 1 એટલે કે જોઈન્ટ કમિશનર ચિરાગ કરોડિયા અને ઝોન 7ના ડીસીપી તરુણ દુગ્ગલ સાથે મળી અને પોલીસના કાફલા સાથે અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ ચલાવી રહ્યા છે। સિંધુ ભવન સાથે જ એસજી હાઈવે પર આ મેગા ડ્રાઈવ એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે જેની અંદર અત્યારે હાલમાં જે પણ વાહન ચાલક કસૂરવાર દેખાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તથ્ય પટેલ જેવી ઘટના ફરીથી ન બને અને વાહન ચાલકો તમામ નિયમોનું સુચારુ રીતે પાલન કરે તે તમામ બાબતની કાળજી રાખી અને આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ વાહન ચાલક કસૂર કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં। અમદાવાદમાં મેગા ડ્રાઈવનું આયોજન આજ મુદ્દે અમારી સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે। રવિ જણાવો કે જે રીતે મેગા ડ્રાઈવને લઈને અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે નવનિયુક્ત જોઈન્ટ કમિશનર અને સાથે જ ડીસીપી બંને સાથે મળીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવી રહ્યા છે શું કહેશો, શું ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે? વિશાલ, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર પોલીસ અધિકારીઓ સહિતના જે પોલીસના કાફલા છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકિંગમાં જે ગાડી ચેકિંગ છે તે ગાડી ચેકિંગ કરવામાં આવી હતી અને ગાડી ચેકિંગ દરમિયાન પોલીસને દારૂની બોટલ અને એક મહિલા પણ છે તે મળી આવી હતી। સીધા રસ્તો છે, જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસ છે તે ગાડીને અત્યારે હાલ અંદર લઈ જઈ રહી છે, પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ રહી છે અને પોલીસ છે તે અલગ અલગ જે વાહનો છે તે વાહનોનું ચેકિંગ છે તે ચેકિંગ કરી રહ્યું છે। સમગ્ર જે રૂટ છે તે સમગ્ર રૂટ ઉપર અત્યારે હાલ અમદાવાદ પોલીસ છે તે અમદાવાદ પોલીસ દ્વારા ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ ચેકિંગમાં છે તે જોડાયા છે। જે પ્રમાણે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ પોલીસના જે જેસીપી છે તે જેસીપી પણ અત્યારે હાલ થોડીક ક્ષણોમાં અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત થશે અને સાથે જ એસીપી કક્ષાના અધિકારીઓ છે તે અધિકારીઓ છે। સર, જે પ્રમાણે અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે, ગાડીમાં શું મળ્યું? ગાડીમાંથી એક દારૂની બોટલ, વિદેશી દારૂની બોટલ એક મળી। હાલમાં અત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, અત્યારે ઇસ્કોન બ્રિજ પાસે ચેકિંગ કરવામાં આવ્યું છે, કેટલા પોલીસ અધિકારીઓ જવાનો સાથે જોડાયા છે? આજે લગભગ એક ડીસીપી સાહેબ, એક એસીપી, એક પીઆઈ, સાથે 3 પીએસઆઈ અને 30-35 પોલીસ છે। બિલકુલથી આ ડ્રાઈવ છે આગામી દિવસોમાં કેવા પ્રકારની ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે, કારણ કે જે એક્સિડન્ટની ઘટનાઓ છે તે વારંવાર બને છે, શનિ રવિનો માહોલ હોય છે, લોકો દારૂ પીને બેફામ ગાડી ચલાવતા હોય છે, તેના લઈને કેવા એક્શન લેવાશે? ઇસ્કોન બ્રિજ ઉપર જે એક્સિડન્ટનો બનાવ બન્યો એ પછીથી સતત લગભગ છેલ્લા 10-12 દિવસથી ડ્રાઈવ ચાલુ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવિંગ અને ભયજનક ડ્રાઈવિંગ સતત પોલીસ કામગીરી કરી રહી છે અને આ બાબતે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે છે। સર, લોકોને એક અપીલ પોલીસ તરફથી શું કરવામાં આવશે? જે પ્રમાણે લોકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે તેને લઈને એક લોકોને શું અપીલ કરવામાં આવે છે? લોકોને એક અપીલ કરવામાં આવે છે કે તમે ધીમેથી અને સેફ રીતે વાહન ચલાવો કે જેથી કરીને રોડ ઉપર ચાલનારા, બીજા વાહન ચલાવનારા અને તમારી પોતાની જિંદગીનું કોઈ જોખમ ઊભું ના થાય। બિલકુલથી હાલમાં પોલીસ દ્વારા જે સખત ચેકિંગ, સખત ડ્રાઈવ છે તે ડ્રાઈવ કરવામાં આવી રહી છે, સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પોલીસ અધિકારીઓ પણ ડ્રાઈવમાં છે તે ડ્રાઈવમાં જોડાયા છે અને સાથે સાથે જ જેસીપી કક્ષાના અધિકારીઓ પણ અત્યારે હાલ જે ડ્રાઈવ છે તે ડ્રાઈવમાં જોડાઈ ગયા છે। જે પ્રમાણે અમદાવાદ પોલીસની સમગ્ર જે અમદાવાદ શહેર છે ત્યાં આગળ ડ્રાઈવ છે તે ડ્રાઈવ યોજવામાં આવી હતી અને અત્યારે હાલ પણ
સમગ્ર અમદાવાદ શહેરમાં જે ડ્રાઈવ છે તે ડ્રાઈવ અત્યારે હાલ ચલાવવામાં આવી રહી છે. જે પ્રમાણે જે નબીરાઓ છે તે નબીરાઓ દારૂ પીને બેફામ રીતે જે ગાડી હાંકતા હોય છે તેની પર ક્યાંક ને ક્યાંક અંકુશ મૂકવા માટેના જે પગલાં છે તે પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. અને અત્યારે હાલ અમદાવાદ શહેરના તમામે તમામ જે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટ ઉપર અત્યારે હાલ ડ્રાઈવનું આયોજન છે તે ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓવર સ્પીડ ઉપર જે વાહન ચલાવતા લોકો છે અને જે લોકો કાળા કલરની જે ફિલ્મ લગાવીને ફરતા હોય છે અને સાથે સાથે જે બેફામ રીતે જે ગાડી ચલાવતા હોય છે તે લોકો વિરુદ્ધ અત્યારે હાલ પોલીસ છે તે પોલીસ મોહિમ ચાલુ કરી રહી છે. અને અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અલગ અલગ જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે હાલ જે ચેકિંગ છે તે ચેકિંગમાં જોડાયા છે. જેસીપી ડીસીપી આઈસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના જે અધિકારીઓ છે તે અત્યારે હાલ ચેકિંગમાં છે તે ચેકિંગમાં જોડાયા છે. લગભગ 50 કરતાં પણ વધારે જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ ચોક્કસથી રવિ આભાર આપનો. તો જે રીતે અત્યારે હાલમાં જોઈએ છે તે અત્યારે હાલમાં અમદાવાદ પોલીસ દ્વારા પશ્ચિમ વિસ્તારની અંદર રેડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે કે લોકો હમ નહીં સુધરે ગયે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.